नमस्कार, सर्वे ने महाशिवरात्रि शुभकामनाओं। अखिल भारतीय हेमचंद्राचार्य संस्कृत समारोह पूर्व रंग रूपे नांदी स्वरूपे प्रोफेसर तपस्वी नांदी ने व्याख्यानमाला पुष्प बेमा पधारेल आजना वक्ताश्री प्रोफेसर अजित भाई ठाकुर साहेब, प्रोफेसर वसंत भाई भट्ट साहेब, हर्षाबेन पार्श्वनाथ विद्यापीठ वाराणसी पधारेल डॉक्टर एस पी पांडे जी, डॉक्टर अरुण प्रताप सिंह, डॉक्टर ए पी सिंह काश्मीर थी पधारेल विजय कोल, अंग्रेजी विभागना कार्यकारी अध्यक्ष श्री तपस चक्रवर्ती साहेब, हर्षाबेन साथे आवेल वासुदेव पाठक साहेब, चंद्रिकाबेन, उमाबेन देवाश्रय, डॉक्टर नंदिनीबेन झवेरी, एमनो दीकरो पुष्पक झवेरी, हेमराज भाई, सोमनाथ थी पधारेला सर्व मित्रों अने जुदी जुदी कॉलेज में पधारेला सर्व अध्यापक मित्रों, विद्यार्थी भाइयों ने बहनों, आ व्याख्यान माला ए आपणो आ बीजू पुष्प छे। आजना वक्ता प्रोफेसर अजित भाई ठाकुर साहेब ए विद्यानगर माथी ए प्रोफेसर माथी निवृत्त थया छे अने ए गुजरातीना कवि छे। एमनो परिचय आपणे बधा जाणीए छीए पण एमनी वाणी पण आपणने सरस परिचय आपशे एटले एमनो आ प्रसंगे स्वागत करू छू। हर्षाबेन ए पण आपणे अહીં ત્યાં ઉપસ્થિત છે, એમનો પણ હું આ પ્રસંગે સ્વાગત કરું છું। ભટ્ટ સાહેબ એ અમારે ત્યાં લગભગ 2 મહિનાથી અહીંયા છીએ અને વિઝિટિંગ ફેલોશિપમાં આવ્યા છે અને ઠાકોર સાહેબ પણ અહીંયા છે, બંનેને સાથે સાથે હું સ્વાગત કરું છું। આ પ્રોફેસર તપસ્વી નાંદી સંસ્કૃત વિશ્વમાં કાવ્યશાસ્ત્રના પ્રથમ પંક્તિના વિદ્યાપુરુષ હતા। ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પૂર્વ અધ્યક્ષ નાંદી સાહેબ ગુરુત્રય રસિકલાલ પરીખ, પ્રોફેસર આરબી આઠવાળે અને ડૉક્ટર વીએમ કુલકર્ણીના પ્રિય શિષ્ય અને પ્રોફેસર રેવાપ્રસાદ દ્વિવેદીના પરમ સખા હતા। તેઓ શાસ્ત્ર ચૂડામણી 1994માં, પ્રોફેસર એમેરિટસ 1995માં, રાષ્ટ્રપતિ દ્વારા સર્ટિફિકેટ ઓફ ઓનર 1990માં અને પૂજ્ય મોરારી બાપુ દ્વારા વિદ્યાવાચસ્પતિ 2005માં એમનું સન્માનોથી વિભૂષિત થયા હતા। પ્રોફેસર તપસ્વી નાંદીએ અભિનવ ભારતી સહિત નાટ્યશાસ્ત્ર, લોચન સહિત ધ્વન્યાલોક અને કાવ્યાનુશાસન જેવા અલંકાર ગ્રંથોના સાનુવાદ સંપાદન કર્યા। તેમણે કાવ્યપ્રકાશની ગણરત્ન ગણી રચિત સાર દીપિકા ટીકા અને રઘુવંશની જીર સમુદ્ર ગણી રચિત ટીકાઓના પાઠ સંપાદનનું અમૂલ્ય સંશોધન કાર્ય કર્યું છે। તેમના સંસ્કૃત નાટકોનો પરિચય ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ, ભારતીય નાટ્યશાસ્ત્રની વિચાર પરંપરા તથા સરદયાલોક જેવા ગ્રંથો તેમણે કાવ્યશાસ્ત્રના આરૂઢ વિદ્વાન સિદ્ધ કરે છે। તેમણે ડૉક્ટર સનત જોશી, પ્રોફેસર રશ્મિકાંત મહેતા, ડૉક્ટર અમૃત ઉપાધ્યાય, ડૉક્ટર પારુલ માકડ જેવા અનેક વિદ્યાર્થીઓને અલંકારશાસ્ત્રમાં માર્ગદર્શન આપી અધ્યાપકો સંશોધકોની નવી પેઢીનું ઘડતર કર્યું છે। પ્રોફેસર તપસ્વી નાંદી મૂળ પાટણવાસી, ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ આપણી યુનિવર્સિટીના આરંભકાળથી જોડાયેલા નાંદી સાહેબે 1992માં અહીં સંસ્કૃત વિભાગનું બીજારોપણ કરી તેને વિકસિત કર્યો। આપણી યુનિવર્સિટી દ્વારા સંશોધન ગ્રંથોની પ્રકાશન શ્રેણીમાં તેમનું કાવ્યાનુશાસન, અલંકાર ચૂડામણી અને વિવેક સહિત 2007માં પ્રકાશિત થયું। આમ તેમનાથી આપણી યુનિવર્સિટીમાં સંશોધન પ્રકાશનનો આરંભ થયો। નાંદી સાહેબ પાટણ અને પાટણમાં પ્રતિષ્ઠિત આપણી યુનિવર્સિટી સાથે અંતરંગ એવા વિદ્યાસૂત્રથી જોડાયેલા હતા। તેમના પરિવાર તરફથી આપણી યુનિવર્સિટીને તેમની સ્મૃતિ રૂપે પ્રતિવર્ષ એક વ્યાખ્યાનનું આયોજન કરવા 1,00,000 રૂપિયાનું અને ગયા વર્ષે યામિની બેને બીજા 11,000 ઉમેરી એમ કુલ 1,11,000નું દાન આપણને મળ્યું છે। તદનુસાર એમની પાવન સ્મૃતિમાં 2016માં વ્યાકરણશાસ્ત્રના આરૂઢ વિદ્વાન પ્રોફેસર વસંતકુમાર ભટ્ટનું વ્યાખ્યાન યોજાયું હતું। એ શૃંખલામાં આ વર્ષે અલંકારશાસ્ત્રના મર્મજ્ઞા પ્રોફેસર અજિત ઠાકોરનું કરુણરસ વિભાવના કાવ્ય પ્રયોજનના વ્યાખ્યાન યોજાઈ રહ્યું છે। પ્રોફેસર અજિત ઠાકોરે કરુણરસની દાર્શનિક પીઠિકા સ્પષ્ટ કરી
તેની વિકાસ માન વિભાવના વર્ગીકરણનો આલેખ રચી વ્યાસ વાલ્મીકિ ભાસ કાલિદાસ જેવા કવિઓમાં કરુણ રશ્મિ કેવી કેવી ભંગીમાં રચાય છે તેનું ઉદઘાટન કર્યું છે. આ વ્યાખ્યાનમાળાનું દ્વિતીય પુષ્પ ગૂંથવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત વિભાગ પ્રોફેસર અજીતભાઈ ઠાકોર સાહેબનો હૃદયથી આભાર માને છે. અમને શ્રદ્ધા છે કે પુણ્યશ્લોક નાનજી સાહેબની આ સ્મૃતિ વ્યાખ્યાનમાળા આગામી વર્ષોમાં પણ વિકસતી રહીને નાનજી સાહેબના વિદ્યાસૂત્રને પરિપુષ્ટ કરતી રહેશે. ધન્યવાદ.